ઉપલેટા તાલુકાના ગધેથર ગાયત્રી આશ્રમ ખાતે ઉપલેટા ભારત વિકાસ પરિષદ દ્વારા દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટા તાલુકાના ગધેથર ગાયત્રી આશ્રમ ખાતે ઉપલેટા ભારત વિકાસ પરિષદ દ્વારા દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજરોજ સવારે 9 વાગ્યાથી ઉપલેટા તાલુકાના ગધેથર ગામે વેણુ નદીના કાંઠે આવેલા વેણુગંગા ગાયત્રી આશ્રમ ખાતે ગત 3 માર્ચ 2018 રોજ યોજાયેલ કેમ્પમાં જે દિવ્યાંગોને સાધન સહાયના માપ લેવામાં આવેલ તેઓનું આજરોજ ભારત વિકાસ પરિષદ ઉપલેટા શાખા દ્વારા જરૂરિયાતવાળા દિવ્યાંગોને સાધન સહાય વિતરણનું આયોજન કરવામાં આવેલ, જે ગાયત્રી આશ્રમ ગધેથરના સંપૂર્ણ સહયોગથી કરવામાં આવ્યું હતું. પૂજ્ય લાલબાપુના આશીર્વાદ અને મા ભગવતી ગાયત્રી માની પરમકૃપાથી શાનદાર આયોજન કરવામાં આવેલ, જેમાં દૂર દૂરથી આવેલા 468 જેટલા દિવ્યાંગ દર્દીઓને નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરવામાં આવેલ. આ સાધન સહાયનો તમામ ખર્ચ ગાયત્રી આશ્રમ ગધેથરના પૂર્ણ સહયોગથી કરવામાં આવેલ, જેમાં ભારત વિકાસ પરિષદના શાખા ઉપલેટા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારના નાત જાતના ભેદભાવ વગર માત્ર માનવ સેવા ભીખધારી પરમ વંદનીય પૂજ્ય શ્રી લાલબાપુના માનવ સેવા મંત્રથી 468 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને કૃત્રિમ હાથ પગ કેલિપર્સ ઘોડી વોકિંગ સ્ટિક તેમજ સર્જિકલ બૂટ વોકર ફૂટ ડ્રોપ વ્હીલચેર ટ્રાયસિકલ અધર્સ FFOનું પૂજ્ય લાલબાપુના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આજે ગાયત્રી આશ્રમના સાનિધ્યમાં આજે જે વિકલાંગો માટે કેમ્પ કરવામાં આવ્યો, એ કેમ્પની અંદર આજે 448 કુલ જે હતા કેસ, એમાં 149 હાથ પગ ઘોડી, 55 સાયકલો અને 15 વ્હીલચેર અને 10 આપવામાં આવ્યા છે. આ બધું જે કાર્યકર્તાઓ ઉપલેટાની શાખા જેમાં મેન નેકીવાડિયા સાહેબ તથા સાથે બધા રહેલા ટ્રસ્ટીઓ કાર્યકર્તાઓ અને સેવાકીય સંસ્થામાં ભાગ લેનાર દરેક ભાઈઓએ જબરદસ્ત મહેનત કરી અને આ આપના કાર્યક્રમને દીપાવ્યો છે. અમદાવાદથી પણ એ શાખાના આપણે સાહેબ તે પધારેલા, એને વેરા સાથે પણ ટ્રસ્ટીઓ અને બધા જાની સાહેબ કરીને આવેલા મેન એને સાથે બધા એના કાર્યકર્તાઓ અને એ શાખાના દરેકે પણ એને પણ સહકાર આપેલો અને આ કાર્યક્રમને દીપેવો છે. આજે આ સમાજની વચ્ચે આજે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ એની અંદર અનેક કેમ્પ જે થઈ રહ્યા છે એમાં આ સંસ્થા ભારત વિકાસ પરિષદે એવડા જબરદસ્ત કાર્ય કર્યા છે કે અનેક માણસોને જેને હાથ નહોતા, કોઈને પગ નહોતા, કોઈને વોકરની જરૂર છે, કોઈને સાયકલની જરૂર છે, એ બધાને બધા પૂરા પાડ્યા છે અને તન મન અને ધનથી સહકાર આપીને. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ગુજરાતી.